तमारी जातने अपडेट करो, महाभारत माथी आवा चार पाठ शीखो। आ प्रश्न वारंवार उद्भवे छे के शा माटे आपणो पौराणिक इतिहास जाणवो जरूरी छे। आ जाणवो अगत्यनो छे जेथी आपणे भूतकाळमां थयेली अने जे भૂલો કરી હોય તેનું પુનરાવર્તન ન કરીએ। કંઈક સારું થયું છે તેમની પાસેથી શીખીને આપણે પણ આ દુનિયાને વધુ સારી બનાવવામાં ફાળો આપી શકીએ છીએ। આજે હું તમને સફળતાના એવા સૂત્રો જણાવીશ જે આપણે બધાએ મહાભારતમાંથી શીખવા જોઈએ। એક, ક્વોલિટી પસંદ કરો, ક્વાન્ટિટી નહીં। કૃષ્ણ વિનાશ ઈચ્છતા ન હતા, તેઓએ કૌરવો અને પાંડવો બંનેનો અંત સુધી યુદ્ધ ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુદ્ધ અનિવાર્ય બની ગયું। કૃષ્ણએ દુર્યોધન અને અર્જુન બંનેને પસંદગી આપી। એક બાજુ મારી પાસે અક્ષિહિણી નારાયણી સેના છે અને બીજી બાજુ હું એકલો છું, તમને જે જોઈએ તે પસંદ કરો। એક બાજુ ક્વાન્ટિટી હતી અને બીજી તરફ એકલા કૃષ્ણએ પણ નિઃશસ્ત્ર જોકે ક્વોલિટીથી ભરેલા હતા। દુર્યોધને ક્વાન્ટિટી પસંદ કરી એટલે કે અક્ષિહિણી નારાયણી સેના અને અર્જુને ક્વોલિટી પસંદ કરી, પરંતુ યુદ્ધનું પરિણામ શું હતું તમે દરેક જાણો જ છો। તેથી ગણતરીની દોડમાં ન પડો, ગુણવત્તા શોધો, ક્વોલિટી ઇમ્પ્રૂવ કરો। વિજય નિશ્ચિત છે, બે સમય સાથે બદલાવ, અપડેટ યોર સેલ્ફ। કૌરવોની સામે જુગારમાં હાર્યા બાદ પાંડવોને 42 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ કરવો પડ્યો હતો। અજ્ઞાતવાસની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે અજ્ઞાતવાસ દરમિયાન કૌરવોથી છુપાઈને રહેવાનું હતું, જેમને લાખોમાં પણ ઓળખી જવાય એવા પાંડવો હતા। અજાણ્યા રહીને છુપાયેલા રહેવું તેમના માટે એક અશક્ય પડકાર હતો, પરંતુ આ પડકાર પર આંસુ વહાવવાને બદલે પાંડવોએ નક્કી કર્યું કે જો સમય બદલાયો છે તો આપણે પણ બદલાવવું પડશે। અજ્ઞાતવાસમાં છુપાવવા માટે તેઓ રાજા વિરાટના રાજ્યમાં ગયા। બહાદુર અર્જુને બૃહનલાનું રૂપ ધારણ કર્યું અને રાજાની પુત્રી ઉત્તરાને નૃત્ય શીખવવાનું શરૂ કર્યું। યુધિષ્ઠિર, જે પોતે ચૌસરમાં પરાજિત થયો હતો, તેણે રાજા વિરાટને ચૌસર શીખવવાનું શરૂ કર્યું। આ બહાને પાંડવોને મહેલમાં રહેવાની પરવાનગી મળી ગઈ। ભીમ, જેનો ખોરાક સેંકડો રસોઈયાઓ તૈયાર કરતા હતા, તે પોતે રસોઈયો બન્યો, અને દ્રૌપદી, જેની પાછળ દાસીઓની સેના હતી, તે પોતે દાસી બનીને રાણી સુદેષ્ણાની સેવા કરવા લાગી। પાંડવોએ વિચાર્યું કે જ્યારે અજ્ઞાતવાસ પસાર થઈ જશે ત્યારબાદ કૌરવોને પોતાની તાકાત બતાવશે, એટલે જ કહેવાયું છે કે વક્ત અચ્છા હૈ તો મખમલ પર કદમ રખતે હૈ, વરના અંગારો પર ચલને કા ભી દમ રખતે હૈ। ત્રણ, તમારી માહિતી અપડેટ કરો, અપડેટ યોર ઇન્ફોર્મેશન નોલેજ। અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો, એક પરાક્રમી અને જન્મજાત યોદ્ધા। એવું કહેવાય છે કે તેણે માતાના પેટમાં ચક્રવ્યૂહ તોડવાનું જ્ઞાન મેળવ્યું હતું, પણ શું ભૂલ હતી કે તેણે ક્યારે પોતાની વિદ્યાને અપડેટ ન કરી। તે જે શીખ્યો હતો તેને વળગી રહ્યો, તેને પોતાની વિદ્યા પૂરી ન કરી, પરિણામે તે ચક્રવ્યૂહને તોડીને તેમાં પ્રવેશ્યો, પણ ચક્રવ્યૂહની બહાર આવી ન શક્યો અને મોતને પામ્યો, કારણ કે તેણે ચક્રવ્યૂહમાંથી પાછા ફરવાની વિદ્યા ક્યારે શીખ્યો જ ન હતો। આમ શક્યતાઓથી ભરેલો એક તેજસ્વી યુવાન અકાળ મૃત્યુના અંધકારમાં ખોવાઈ ગયો, માત્ર એટલા માટે કે તેની માહિતી અધૂરી રહી ગઈ હતી। અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી પાછા ફરવાની વિધા શીખી ગયો હોત તો અભિમન્યુ ફક્ત પોતાની પાસે રહેલી માહિતી એટલે કે વિધાને અપડેટ કરવાનો રહી ગયો। મિત્રો, આપણે કઈ બાબતે અપડેટ રહેવું જોઈ એ કોમેન્ટ કરી જરૂર બતાવજો। ચાર, મહત્વાકાંક્ષા અને લોભ વચ્ચેનો તફાવત, એમ્બિશન ગ્રીપ। જો તમારે ખૂબ મોટો માણસ બનવું છે, તમારે ઘણા પૈસા કમાવવા છે, તમારે પ્રસિદ્ધિ મેળવવી છે, તો આ મહત્વાકાંક્ષા છે, પણ જો તમે કોઈના હકની વસ્તુ પચાવી પાડવા માંગતા હોવ તો તે લોભ છે। મહત્વાકાંક્ષા જેટલી સારી છે લોભ તેટલો જ ખરાબ છે। દુર્યોધન ચક્રવર્તી સમ્રાટ બનવા માંગતા હતા, તેમની મહત્વાકાંક્ષા માત્ર હસ્તિનાપુર મેળવવાની જ નહીં પરંતુ દશો દિશાઓમાં શાસન કરવાની હતી, પરંતુ લોભના શાપે તેને ડંખ માર્યો। તે પોતાના જ ભાઈઓના હકને મારવા માંગતો હતો, તેણે પાંડવોને 5 ગામો આપવાનો પણ ઇનકાર કર્યો હતો। પછી શું થયું, જમીન પર પગ ન મૂકનાર હસ્તિનાપુરનો રાજા કુરુક્ષેત્રની ધૂળમાં લપેટાઈને માર્યો ગયો। મિત્રો, જો તમને થોડી પણ મોટિવેશન મળ્યું હોય તો કોમેન્ટ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।
जो मित्रों तमने आ वीडियो गम्यो होय तो लाइक करो, शेयर करो अने चैनल ने सब्सक्राइब जरूर करो। थैंक यू, मलसू नवा टॉपिक साथे, टेक केर। जय जय गरवी गुजरात, जय हिंद।